વલસાડના અબ્રામા વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનનું કરાયું ખાતમુહૂર્ત. વલસાડ નગરપાલિકાના અબ્રામા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 અને 11માંના ઝરણા પાર્કથી છેલ્લી વાડી અને દયાળજીની વાડીથી સોના દર્શન થઈ લુહાર ફળિયા અબ્રામા ઝોન ઓફિસ અને સાંઈ પાર્ક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આશરે 850 મીટર લાંબી લાઇનનું ખાતમુહૂર્ત આજરોજ પાલિકા પ્રમુખ અને સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કામ માટે અમૃત યોજના હેઠળ રૂપિયા 70 લાખ ફાળવવામાં આવ્યા હતા. વલસાડ નગરપાલિકાના અબ્રામા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી અને ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરનો અભાવ હતો, જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં અવારનવાર વરસાદી પાણી ભરાઈ જતું હતું અને તેમની આ સમસ્યાને આ વિસ્તારના પાલિકા સભ્ય ઝાકીરભાઈ પઠાણે સત્તાધીશોને રજૂઆત કરતા આજરોજ આ વિસ્તારમાં પીવાના પાણી અને ગટર લાઇનનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ અને સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ પંકજભાઈ આહિર, શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી, પાલિકા સભ્ય ઝાકીરભાઈ પઠાણ, પાલિકા કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ, પાલિકા ઇજનેર હિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 4 ફૂટ ડાયામીટરના 800 mm ના પાઇપ, લગભગ 850 મીટર જેટલી લાઇન, તે આજુબાજુનો વિસ્તાર જે વરસાદી અને વપરાશી પાણી જે લોકોના ઘરોમાં ભર ચોમાસા દરમિયાન જે પારાવાર મુશ્કેલી થતી, તેમાં જાહેર આરોગ્ય જાહેર સલામતી પણ જોખમમાં હતી, ત્યારે આ કામને પ્રાધાન્ય આપીને અમૃતમ યોજનામાં આમાં આ કામ મંજૂર કરવામાં આવેલ છે. ભંડારી વાસમાં 800 mm ના 6 ફૂટ જોયા છે પાઇપ. નટુભાઈ તો એકદમ આઈપા બી કે મારા કરતા બી એક ઊંચા પાઇપ છે નટુભાઈ સોલંકી ધાર સાહેબ. એ 600 મીટર જેટલું એ કામ અને બાકીનું આ 850 મીટર જેટલું, લગભગ આ કામના અંદાજિત રકમ 70 લાખ રૂપિયા જેટલી માધબર રકમ નગરપાલિકાએ મંજૂર કરી છે. આમાં તમામ સભ્યો વોર્ડ નંબર 10 ને 11 ના બંને સાથે મળીને, નાનો ભાઈ જેવો છે, પ્રમુખ છે ભોઈવટી આટીકુટીમાં, એમને બી ઘણી વાર અમારે અથાવણા થઈને પણ નીતિ વિષયક અને નાણાકીય બાબતો હોય અને ભવિષ્યમાં કોઈ જવાબદારી ફિક્સ ન થાય એટલે અમારે ભાઈ કાનાભાઈને બી આચોપો પડે, એટલે ભલે કામ થોડા 2 મહિના લેટ થવાના, જે બીજી જે ગ્રાન્ટ આવી એમાં, પરંતુ એની જે પ્રક્રિયા પૂરી કરીને આવતા મહિનામાં જાન્યુઆરીમાં કામો લેવામાં આવશે, એટલે બીજા વિકાસના કામો ઘણા બાકી છે. ટૂંક સમય વિસ્તારને ત્રીજો વિસ્તાર છે અબ્રામા. અબ્રામામાં બી કાચા મકાનોના એટલા જ, અને અત્યારે તો સરકારે કીધું જ છે ઘણી બધી બંધછોડ સાથે કે ગમે એ રીતે ઝૂંપડાના પાકા મકાનો બનવા જોઈએ, એટલે અટલ બિહારી વાજપેયીથી આ એક સબકે લિયે આવાસ. બીજું હતું એ આપણું આ પહેલું અમૃતમ યોજનામાં કયા કયા કામો લેવાના, નરેન્દ્રભાઈ સીએમ હતા ને ત્યારે પણ કહેતા કે તમે એક પોતાના નામથી ઓળખ અને સાથે લોકોને એનો લાભ મળે, રોડ રસ્તા ગટરની સાથે આગવી ઓળખો પણ ઊભી કરતું જવાનું, એટલે એમાં લાભ ગયા વર્ષોમાં અમે 5 માઇલસ્ટોન મૂકેલા ગયા 5 વર્ષોમાં, એ જ રીતે આ બધામાં અમુક પાણી અને ડ્રેનેજ બધાને જ ખબર છે આખા દેશમાં, આપણા દેશમાં આવી કોઈ વ્યવસ્થા તમારું મોગરાવાડી અબ્રામા પાછળથી 2006માં આવ્યા પછી સમકક્ષ ગ્રાન્ટમાં જ્યારે કામો કરવાના હોય અને નગરપાલિકાની આવક કરતા માણસોનો ભરાવો લાઇટ બિલ ભરવાના એ બધું વર્ષોથી 150 વર્ષ જૂની નગરપાલિકામાં જ્યારે ચાલતું હતું અને એમાં તમારે આ વિસ્તારનો સમાવેશ નવા આયોજન સાથે કરવાનો હોય વિકાસનો, ત્યારે એના માટે આ બધું આપણા માટે ખૂબ ભગવાને આપેલા આશીર્વાદ સાબિત થતા હોય છે અને એ જ આજે પણ થયું છે. જે તે સમયે મોગરાવાડી અબ્રામાની સાથે અમે જૂના વલસાડને તમારા અહીંયા આ વરસાદી પાણી હોય કે તમારા અહીંયા ડ્રેનેજ હોય આ બધું જ કામો ગ્રામ પંચાયતમાંથી આવ્યા પછી થયેલું ન હતું, એટલે ઓલમોસ્ટ 2015થી આના માટેનું એક નક્કર આયોજન કરવામાં આવ્યું અને તમામ વિસ્તારો સાથે મેઇન લાઇનો અને એનો આખો ભૌગોલિક નકશો તૈયાર કરવામાં આવેલો અને એના ભાગરૂપે પછી તમામ 500 નગરપાલિકાઓમાં આજે ગ્રાન્ટ ફાળવવામાં આવી, એના સેન્ટ્રલાઇઝ ઈ ટેન્ડર થયા દરેક સ્ટેટમાં અને એ ઈ ટેન્ડરથી આ કામગીરી અત્યારે તમારતા જે થઈ છે આ તમામ વહીવટી પ્રોસિજરને ઓલમોસ્ટ 3.5 વર્ષ થવા આવ્યા, પરંતુ એક વસ્તુ નક્કી છે કે સરકારની તબક્કાવાર આયોજનો એવા બધા સરસ છે. આ પાણીની લાઇનનું પણ તમે જોઉં છો એ પણ અમૃતમમાં કામ ચાલી રહ્યું છે. આ બધી
સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ છે.